આગામી લોકસભા ચૂંટણી અન્વયે જિલ્લામાં મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાઈ શકે અને કાયદો વ્યવસ્થા છે તે જળવાઈ રહે તે હેતુસર ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા જિલ્લા એસપી શ્રી કિશોર બલોલિયા સાહેબના માર્ગદર્શન મુજબ વિવિધ હદપારી અને પાસા જેવા પગલાઓ છે તે લેવામાં આવી રહેલ છે. જેમાં આજની વિગત જોઈએ તો જાબીરભાઈ ઉર્ફે કાળુ ભાડુલા કે જેઓ બોટાદના રહેવાસી છે તેમના વિરુદ્ધમાં કુલ 9 જેટલા ગુના નોંધાયેલા છે, જેમના વિરુદ્ધ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા માન્ય રાખી અને પાસાનો ડિટેન્શન ઓર્ડર છે તે ઇસ્યુ કરવામાં આવ્યો છે અને તેમને પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ સિવાય આજરોજ દશરથભાઈ સમજીભાઈ જાદવ કે તેઓ બોટાદના છે તેમના વિરુદ્ધમાં પણ 5 જેટલા ગુના નોંધાયેલા છે અને નવદીપભાઈ ઉર્ફે નનુ કિશોરભાઈ જાદવ તેમના વિરુદ્ધમાં પણ 5-1 ગુના નોંધાયેલા છે. તે તમામ ગુનાઓમાં ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તેમને બોટાદ જિલ્લામાંથી હદપાર કરવામાં આવેલા છે.